2017 બાદ પ્રથમ વખત સેનેટની ચૂંટણી માટે મતદાર યાદી બનાવવામાં આવી છે। મતદાર યાદીમાંથી પૂર્વ સીએમ વિજય રૂપાણીના ભત્રીજાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ અને સેનેટ સભ્ય મેહુલ રૂપાણીનું નામ મતદાર યાદીમાંથી બહાર નીકળતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ત્યારે સમગ્ર મામલે મતદાર યાદીમાં નામોનો સમાવેશ કરવા માટે યુનિવર્સિટી દ્વારા અધ્યાપકો પાસેથી તેમનું 16A ફોર્મ મંગાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડોક્ટર મેહુલ રૂપાણી દ્વારા પોતાનું ફોર્મ યુનિવર્સિટીને આપવામાં ન આવતા તેમનું મતદાર યાદીમાંથી નામ કમી કરાયું છે। ત્યારે સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ અધ્યાપક બને ત્યારે એને ઇન્ટરવ્યુ આપવાનું હોય, એનો ઇન્ટરવ્યુમાં પસંદગી થાય અને યુનિવર્સિટી એની શૈક્ષણિક માન્યતા આપે। શૈક્ષણિક માન્યતા મેળવ્યા બાદ એ અધ્યાપક તરીકે કાયદેસર કાર્યરત થાય। કોઈ પણ વ્યક્તિ અધ્યાપક હોય એટલે સ્વાભાવિક રીતે પગાર લેતા હોય, પગારની વિગત એને ઇન્કમટેક્સમાં પણ બતાવવી હોય અને ઇન્કમટેક્સના રિટર્નમાં એમાં પગારની વિગત બોલતી જ હોય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી સેનેટની ચૂંટણી કરવાના ભાગરૂપે જે મતદાર યાદી તૈયાર થઈ રહી છે એ મતદાર યાદીમાં થોડો વખત પહેલાં મીડિયા દ્વારા એવી વાત આવી હતી કે અવસાન પામેલા લોકો પણ ક્યાંક કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે। આ વાતને ધ્યાને લેતા મારી જ રજૂઆત હતી યુનિવર્સિટીમાં કે અધ્યાપક 31/12/2022 કાર્યરત છે કે નહીં તે જાણવા માટે ઇન્કમટેક્સ રિટર્નના ફોર્મ મગાવવા જોઈએ, 16A નું ફોર્મ મગાવવું જોઈએ। જે માહિતી મળી છે, જે આજે કિસ્સો આવ્યો છે મેહુલભાઈ રૂપાણીનો, તેઓએ 16A નું ફોર્મ રજૂ કર્યું નથી, માટે તેમનું મતદાર યાદીમાંથી નામ રદ થયું છે। હવે બે મુદ્દા છે, કાં તો એ અધ્યાપક છે અથવા અધ્યાપક તરીકે હોવા છતાં એમને 16A નું ફોર્મ રજૂ કર્યું નથી। જો અધ્યાપક હોય તો એમની માટે સ્વાભાવિક રીતે અધ્યાપકની માન્યતા એમની પાસે હોય, જે બહુ સરળતાથી તમને આપી શકશે। બીજા નંબરની વાત છે કે એમને 16A નું ફોર્મ રજૂ નથી કર્યું। જો એમને 16A નું ફોર્મ રજૂ ન કર્યું હોય તો સ્વાભાવિક રીતે મતદાર યાદીમાં નામ ન આવે અને એ અધ્યાપક નથી એવું પ્રસ્થાપિત થાય। મને એમ લાગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મતદાર યાદી સાચી તૈયાર થાય તેના ભાગરૂપે આ પ્રયાસ કર્યો હતો અને મેહુલભાઈ રૂપાણીનું નામ મતદાર યાદીમાંથી રદ થયું છે। મતદાર યાદીમાંથી નામ રદ થવું એટલે અધ્યાપક ન હોવું એવું પ્રસ્થાપિત થાય છે કે કેમ, એ હવે યુનિવર્સિટીના સત્તાધીશોએ ઓફિશિયલ જાહેરાત કરવી જોઈએ, ચોક્કસ તપાસ થવી જોઈએ અને ખૂબ સરળ તપાસ છે। યુનિવર્સિટીના જોડાણના વર્ષો વર્ષ કોલેજના જે અરજીઓ આવી હોય તેમાં એમનું નામ આવ્યું હોય, અરજીઓ આવી હોય તેમાં એના પગાર ધોરણ ઉધાર્યા હોય એની વિગત હોય અને એમની પોતાની પાસે પણ ઇન્કમટેક્સના રિટર્ન હોય જેમાં એમને પગાર ઉધાર્યો છે તે દર્શાવી શકે, આ વસ્તુ એમને પણ સામેથી જાહેર કરવી જોઈએ અને કહેવું જોઈએ કે આ મારી શૈક્ષણિક માન્યતા, આ મારું પગાર ધોરણ, આ મારી ઇન્કમટેક્સના રિટર્ન, તો આ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો અને સમગ્ર પ્રકરણ પૂરું થઈ જાય છે। ડિગ્રી અંગેની વાત એવી છે કે શરૂઆતમાં PhD ન હોય, MPhil NetSlet ન હોય તો પણ આપણે અધ્યાપક તરીકેની શરતી માન્યતા આપતા હતા। હવે એ વખતે એમને શરતી માન્યતા મળી છે, કાયમી માન્યતા મળી છે એ તો મારા ધ્યાનમાં પણ નથી, પણ જો અખબારમાં જે બે વાત આવી છે કે યોગ્યતા નહોતા ધરાવતા કે લાયકાત નહોતા ધરાવતા, તો પછી એમને કાયમી માન્યતા હતી કે શરતી માન્યતા હતી એ તો એ જ આપી શકે, યુનિવર્સિટી આપી શકે। અને એમને જ્યારે પગાર લીધો છે, પગારની વાત બધી જગ જાહેર છે, બધા ઇન્કમટેક્સ રિટર્ન્સ ઇઝીલી આપી શકે, એ આપી શકે તો એ સાચા છે, ના આપી શકે તો એમને કરેલું કાર્ય સાચું નથી એ સાબિત થાય છે। ડોક્ટર મેહુલ રૂપાણીનો 16 નંબરનું ફોર્મ ન આવતા તાજેતરમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની વિવિધ ચૂંટણીઓ થઈ રહી છે એમાં વિજ્ઞાન વિદ્યા શાખાના અધ્યાપક તરીકેથી એમનું નામ રદ કરવામાં આવ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમના 16 નંબરનું ફોર્મ અહીંયા સુધી નિયત કરેલી તારીખ સુધીમાં રજૂ કરવામાં આવેલ નથી, એટલા માટે મતદાર યાદીમાંથી તેમનું નામ રદ કરવામાં આવેલું છે।